मित्रों आज आपने ग्रामर में फरी एक नवो सब्जेक्ट एक नवो पॉइंट सीखवा माटे जई रह्या छे जेनुं नाम छे द एडजेक्टिव। एडजेक्टिव एटले विशेषण। ने विगतवार समझिए कि कोईपण संज्ञावाचक के सामान्य नामनी पहेला केटलीक वार તેમના ગુણનું વર્ણન કરતા શબ્દો મૂકવામાં આવે છે, એટલે કે સંજ્ઞાવાચક હોય કોઈ પણ અથવા તો કોઈ પણ સામાન્ય નામ હોય એની પહેલા એનું ગુણ વર્ણન કરવામાં આવે છે। દાખલા તરીકે પેલું મોટું ઘર છે, તો ઘર તો છે જ પણ કેવું છે, મોટું। તો આ મોટું છે ને એ ગુણ વર્ણન શબ્દ જેને આપણે કહીશું। તે હોશિયાર વિદ્યાર્થી છે, તો વિદ્યાર્થી તો છે પણ કેવો છે, હોશિયાર છે। તો આ જે હોશિયાર શબ્દ છે એ આપણે અહીંયા ગુણ વર્ણન શબ્દ તેને કહીશું। તો આ ગુણ વર્ણન શબ્દમાં જે તે નામના રંગ, એનો કદ હોય, એનો આકાર હોય વગેરે આવી શકે, એટલે કે ગુણ વર્ણન છે એમાં શું શું આવી શકે, તો રંગ છે, કદ છે ને આકાર વગેરે આવી શકે। ને આ પ્રકારના શબ્દો પરસ્પર વિરોધી પણ હોઈ શકે છે, એટલે વિરોધી પણ હોઈ શકે છે, જે ઉદાહરણ સાથે આપણે અહીંયા જોઈશું। દાખલા તરીકે અહીંયા એક છે કે અ ન્યૂ બુક। હવે અહીંયા જુઓ, બુક તો છે પણ કેવી છે, ન્યૂ બુક, ન્યૂ એટલે નવું પુસ્તક। તો અહીંયા જે ન્યૂ આપેલું છે તો એને આપણે એડજેક્ટિવ કહીશું। બીજું છે એન ઓલ્ડ સ્ટોરી, સ્ટોરી તો છે પણ કેવી છે, ઓલ્ડ સ્ટોરી એટલે કે જૂની વાર્તા। ત્યાં છે અ ફેટ મેન, મેન એ માણસ પણ કેવો છે, ફેટ છે એટલે કે જાડો છે। અ બોય, અરે સોરી, થીન બોય, થીન થીન એટલે પાતળો, છોકરો પણ કેવો છે, પાતળો છે। તો અહીંયા દરેક શબ્દની અંદર તમે જોશો પુસ્તક, તો પુસ્તક કેવો છે, નવું, વાર્તા તો કેવી છે, જૂની વાર્તા છે, માણસ તો માણસ કેવો છે, જાડો માણસ છે, અને છોકરો તો છોકરો કેવો છે, પાતળો છોકરો। તો અહીંયા જે આ છે કે ઓલ્ડ, ન્યૂ, ફેટ, થિન, બરાબર, તો એને આપણે શું કહીશું, તો એને કહીશું એડજેક્ટિવ, વિશેષણ। અહીંયા જુઓ આગળ એક્ઝામ્પલ આપેલા છે કે ધીસ ઇઝ અ બિગ રૂમ, અહીંયા જુઓ રૂમ છે પણ કેવો છે, અ બિગ રૂમ, બિગ મોટો છે। ધેટ ઇઝ અ રેડ ફ્લાવર, ફ્લાવર એટલે કે ફૂલ, ફૂલ કેવું છે, રેડ છે। ધેટ ઇઝ એન ઓલ્ડ હાઉસ, હાઉસ છે પણ કેવું છે, ઓલ્ડ હાઉસ, બરાબર, એટલે કે જો। તો અહીંયા રૂમ પણ કેવો, રૂમ બિગ છે, બરાબર, તો વિરોધી પણ આવી શકે એવું કહે છે, તો સ્મોલ રૂમ, બરાબર, બિગ રૂમ, સ્મોલ રૂમ, એવી રીતના અહીંયા ફ્લાવર છે તો ફ્લાવર કેવું છે, રેડ છે। હાઉસ, હાઉસ કેવું છે, એન ઓલ્ડ હાઉસ। તો અહીંયા જોશો તો આર્ટિકલ લાગેલો છે, બરાબર, જે બી એડજેક્ટિવ છે એની સાથે આર્ટિકલ લાગેલો છે, અહીંયા એ છે અ બિગ, અ રેડ, એન ઓલ્ડ, બરાબર। હવે આગળ જુઓ, ઉપર આપેલા બધા જ વાક્યોમાં વિશેષણની નામની પહેલા જ મુકાયો છે, બરાબર, વિશેષણ ક્યાં છે, તો વિશેષણ એ નામની પહેલા મુકાયું છે। દાખલા તરીકે અહીં ઉદાહરણ છે કે અ બિગ રૂમ, તો રૂમ છે એ નામ છે, એની આગળ વિશેષણ મૂકેલું છે, બરાબર। અ રેડ ફ્લાવર, ફ્લાવર પણ કેવું છે, રેડ, તો રેડ એ વિશેષણ છે। એન ઓલ્ડ હાઉસ, તો અહીંયા એન ઓલ્ડ એ વિશેષણ છે। હવે જો અહીંયા આગળ કહે છે કે હવે ક્રિયાપદ પછી વાક્યના અંતે વિશેષણ મૂકીએ તો વાક્યરચના કેવી થાય એ જોઈએ છે, બરાબર। અહીંયા અત્યાર સુધીના જે આ આપણે વાક્ય જોઈએ એમાં કેવું છે, વિશેષણ ક્યાં મૂકેલું છે, આગળ મૂકેલું છે,
હવે આપણે ક્યાં મૂકવાનું છે? તો ક્રિયાપદ અથવા વાક્યને અંતે વિશેષણ મૂકવાનું છે. હવે જુઓ, તો અહીંયા એ જ રીતના એક એક્ઝામ્પલ આપ્યું કે ધીસ રૂમ ઇઝ બિગ. તો પહેલાં કેવું હતું? વિશેષણ આગળ હતું, અત્યારે કેવું થઈ ગયું? વિશેષણ છેલ્લે મૂક્યું છે. બીજું છે, ધેટ ફ્લાવર ઇઝ રેડ. તો ફ્લાવર તો છે પણ કેવું છે? રેડ. હવે જુઓ અહીંયા વિશેષણ ક્યાં મૂકેલું છે? વાક્યને અંતે છે. ધેટ હાઉસ ઇઝ ઓલ્ડ. અહીંયા પણ વિશેષણ ક્યાં મૂકેલું છે? વાક્યને અંતે મૂકેલું છે. હવે જુઓ અહીંયા આપણે બે પ્રકારના વાક્ય જોયા. એક તો પહેલું વાક્ય કે નામની પહેલાં વિશેષણ મૂકવામાં આવે તો વિશેષણના ઉચ્ચાર પ્રમાણે આર્ટિકલ એ કે એન મૂકવામાં આવે છે. બરાબર, તો પહેલા પ્રકારનું આપણે વાક્ય જોયું. બરાબર, જો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે ધેટ ઇઝ એન ઓલ્ડ હાઉસ. તો વિશેષણ ક્યાં છે? નામની આગળ વિશેષણ છે, એટલે એની આગળ આપણે શું મૂકેલું છે? આર્ટિકલ મૂકેલો છે. અને બીજી એક વસ્તુ જોઈએ કે વિશેષણ ક્રિયાપદ પછી મૂકવામાં આવે તો કોઈ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. એટલે કે બીજા પ્રકારના જે વાક્ય જોયા એમાં આર્ટિકલ આવશે નહીં. દાખલા તરીકે ધેટ હાઉસ ઇઝ ઓલ્ડ. તો અહીંયા જે ઓલ્ડ એ વિશેષણ છે, કઈ છે? વાક્યને અંતે છે. અને એની આગળ જ્યારે પણ વાક્યને અંતે વિશેષણ મૂકીએ છીએ ત્યારે આપણે આર્ટિકલ લગાડતા નથી. તો મિત્રો, આપણે આજે અહીંયા એડજેક્ટિવ વિશે માહિતી મેળવી છે, વિશેષણ વિશે માહિતી મેળવેલી છે. હવે બીજા કેટલાક આપણે વિશેષણ જોવાના છે, તે આના પછીના વિડીયોમાં આપણે જોઈશું.